ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। प्रणाम। एक भक्त कवि नी प्रार्थना छे, गुरुदेव झटपट दर्शन देजो, नाना मोटा पड़दा पाछड़ हवे न जाजू रहजो, गुरुदेव झटपट दर्शन देजो। साथे कवि विनवे छे, स्मरण ना तंतु ना टेके क्या सुधी उभा रहेवू, स्मरण ना तंतु ना टेके क्या सुधी उभा रहेवू, जीव जुड़तो अंदर अंदर ए दुख कोने कहेवू, मनना गुना माफ करी पंपाड़ी पड़खे लेजो, मनना गुना माफ करी पंपाड़ी पड़खे लेजो, गुरुदेव झटपट दर्शन देजो। भक्त तो भक्त है छे, भक्ति थी भिंजायला भीतरे ए बधुज बोली शके, अने भक्तनी वात तो भगवाने अने गुरुदेव ने सांभळवी ज पड़े ने। आजे एवाज एक भक्तनी पुकार अने गुरुदेवना साक्षात्कारनी वात करवी छे। अगणित उपायो अने प्रयत्नो पछी 12 वर्षे ते श्राविकाने गर्भ रह्यो हतो। आ समाचारथी तमना आखा परिवारमां आनंदनुं मोजुं फरी वळ्युं हतुं। स्वजनोनी ढगलाबंध शुभकामनाओ अने परिवारनी काळजी वच्चे तेओ सुखमय दिवसो पसार करी रह्या हता। महिनाओ उपर महिनाओ पसार थता गया। पारावार वेदना पछी तेमणे पुत्रीने जन्म आप्यो। दीकरीए सुंदर मजाना मुखड़ाथी सहुनुं दिल चोरी लीधुं। परिवार खूब प्रसन्न हतो। नानकड़ी दीकरीने जन्म पछीना छठ्ठा दिवसे रसी मुकावा डॉक्टर पासे लई गया। ते दरमियान डॉक्टरने दीकरीना श्वासोश्वासनी क्रिया विचित्र लागी अने डॉक्टरे दीकरीने तात्कालिक हॉस्पिटलमां दाखल करवानी सूचना आपी। दाखल थया बाद बधा रिपोर्ट्स कराव्या तो खबर पड़ी के दीकरीना हृदयमां बे काणा छे अने दीकरीनी जिंदगी जोखममां छे। पत्थर एटला देव अने अक्षर एटला मंत्र जपनारी मां आ समाचार सांभळी भागी पड़ी। घरना बधा ज सदस्यो टेन्शनमां आवी गया हता। दीकरीने बचाववा ओपन हार्ट सर्जरी करवी पड़े तेवी हती अने ते सर्जरी आटली नानी बाळकी माटे अत्यंत जोखमी हती। दयनीय वात तो ए हती के सर्जरी न करे तो दीकरी बचे ते संभावना नहीवत हती, तो सर्जरी करवाथी दीकरी बचे तेवी पण कोई संभावना न हती। आंखना रतनने आम आंखनी सामेथी ओझल थवा देवू ते तो कया मावतरने पालवे। अमदावादमां आ पूर्वे आटली नानी उमरना कोई पण बाळकनी सर्जरी थई न हती अने आ दीकरी तो मात्र 6 दिवसनी हती। परिवार अन्य डॉक्टरनी सलाह सूचना लेवा माटे आमथी तेम दोड़ादोड़ करवा लाग्यो। 7મા દિવસે દીકરીને સિવિલ હોસ્પિટલના મોટા ડોક્ટરની દેખરેખ નીચે રાખવામાં આવી। તેઓના પુણ્યોદયે સારા ડોક્ટર મળ્યા, પરંતુ ડોક્ટરે એવું કહ્યું કે આટલો ક્રિટિકલ કેસ મારી જિંદગીનો સૌથી પ્રથમ છે, છતાં હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ। દીકરીને સર્જરી પૂર્વે 23 દિવસ સુધી આઈસીયુમાં રાખી। તે સમયમાં કોરોનાનો ભયંકર કેર અને તેની વચમાં દીકરીની આવી બીમારી। તેઓ કહેતા હતા કે તે સમયે 2 કિલો શાકભાજી પણ 2 કલાકે ભેગી ન થાય તેવા સમયે એક એક બાબત માટે અમે કેટલો સંઘર્ષ કર્યો છે તે તો અમારું મન જ જાણે। આખરે ડોક્ટરે તેઓને બોલાવ્યા અને કીધું કે સર્જરી કરવામાં બહુ મોટું જોખમ છે, પણ આપણે તે જોખમ ઉઠાવી રહ્યા છીએ। ભગવાનની મરજી હશે તો દીકરી બચશે, મારા તરફથી આશા ઓછી છે, પણ આપણે પ્રયત્ન મૂકવો ન જોઈએ, માટે આપણે એક ચાન્સ લઈ રહ્યા છીએ। તેઓ તનમનથી એટલા ભાગી ગયા હતા કે તેઓ પાસે ડોક્ટરની વાતમાં હા પાડવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ ન હતો। તેથી ઓપરેશનને લગતા પેપર પર સાઇન કરી અને દીકરીના મમ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા। તેમના ભાભીએ પોતાના જીવનમાં પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધિ સુરીશ્વરજી મહારાજના ખૂબ ચમત્કારો અનુભવ્યા હતા। જ્યારે બધી જ પરિસ્થિતિઓ વિષમ હોય, તેઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય,
બહાર નીકળવાનો એક પણ રસ્તો ન હોય ત્યારે તેઓ બાપજી દાદાને યાદ કરતા હતા અને દાદા તેઓને તેમાંથી બહાર નીકાળતા. તેઓની આ વાતથી આખો પરિવાર વાકેફ હતો. તેથી ઓપરેશન ચાલુ થતા પૂર્વે તેમના કહેવાથી આખા પરિવારે પૂજ્ય બાપજી મહારાજના ફોટાની સ્થાપના કરી અને એમના જાપ શરૂ કર્યા, કારણ કે તેમનો એકમાત્ર આધાર પૂજ્ય બાપજી દાદા હતા. તેઓએ ખૂબ શ્રદ્ધાપૂર્વક દાદાને વિનવ્યા, દાદા આપના વિના અમારું કોઈ જ નથી. ઓપરેશન થિયેટરમાં દીકરીની ઓપન હાર્ટ સર્જરી ચાલતી હતી અને બહાર તેઓ દાદાનો જાપ કરી રહ્યા હતા. સર્જરી પૂર્ણ થતાં ડોક્ટર બહાર આવ્યા અને હસતા મોઢે તેમણે જણાવ્યું કે મારી ધારણા કરતાં સર્જરી ઘણી સારી થઈ છે, છતાં આપણે થોડી રાહ જોઈએ છીએ. સાંજના સમયે ડોક્ટરે સમાચાર આપ્યા કે દીકરી બચી જશે, તેમાં કોઈ શંકા નથી. પરિવાર કહેતો હતો કે જે શબ્દો સાંભળવા અમે દિવસોથી તલસતા હતા તે શબ્દો સાંભળતા અનુભવેલ આનંદને વર્ણવવા અમારી પાસે કોઈ શબ્દો નથી. ત્યારબાદ 20 દિવસ તે દીકરીને હોસ્પિટલમાં રાખી, પછી ડોક્ટરે દીકરીને ઘરે લઈ જવાની છૂટ આપી. આજે તે વાતને 1 વર્ષ થઈ ગયું છે. પૂજ્ય બાપજી દાદાની અસીમ કૃપાથી તે દીકરીને કોઈ તકલીફ નથી. દાદાના નામ મંત્રના પ્રભાવે હૃદય વ્યવસ્થિત ચાલતું થઈ જાય તો દાદાને હૃદયમાં પ્રતિષ્ઠિત કરીએ તો શું ન થાય. પ્રણામ.